जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, गया लेक्चर में अपने सीएमटीडीएस में स्लीप टाइम लेटेंसी अने डेटा ट्रांसफर रेट भण्या। तो चलो सौथी पहेला आनो थोड़ो रिवाइज करी लईए। तो स्लीप टाइम कोने कहेवाय? तो के द टाइम स्लीप टाइम कोने कहेवाय? तो के आपणो रीड एंड राइट हेड बे ट्रेक वच्चे मूवमेंट करवा माटे जे समय लए छे एने कहेवाय स्लीप टाइम। એટલે કે ટાઈમ ટાઈમ ટેકન બાય રીડ એન્ડ રાઈટ હેડ ટુ સ્વિચ બિટવીન ધ ટુ ટ્રેક ધેન ઇટ કોલ એઝ અ સ્લીપ ટાઈમ। એટલે કે આપણે એવું કહી શકીએ स्लीप टाइम कोने कहेवाय? तो के द टाइम टेकन बाय रीड एंड राइट हेड टू स्विच बिटवीन टू ट्रैक is known as sleep time। એટલે કે આપણો રીડ એન્ડ રાઈટ હેડ જે છે એ રીડ એન્ડ રાઈટ હેડ છે એ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે। આપણને ખબર છે કે આપણો રીડ એન્ડ રાઈટ હેડ જે છે એ આવી રીતે જ્યારે मूवमेंट करतो होय छे अहींया થી લઈ અને અહીંયા થી લઈને અહીંયા આવી રીતે જે છે એ ડેટા ટ્રાન્સફર કરવા માટે એક ટ્રેક માંથી બીજા ટ્રેક માં એક ટ્રેક માંથી બીજા ટ્રેક માં શું થતો હોય છે સ્વિચ થતો હોય છે। અને ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ ના લીધે થાય અને આપણા રીડ એન્ડ રાઈટ હેડ માં જે મૂવમેન્ટ કરવાની હોય છે મૂવમેન્ટ માં શું થાય છે અમુક સમય લાગે છે કે જે સમય જે છે એ સેમા હોય છે તો કે માઇક્રો સેકન્ડ ની અંદર સમય હોય છે પણ હા સમય તો લાગે જ છે। તો આ જે રીડ એન્ડ રાઈટ હેડ જે છે એને બે ટ્રેક્સ વચ્ચે મૂવમેન્ટ કરવા માટે જે સમય લાગે છે એને શું કહેવામાં આવે છે તો કે સ્લીપ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે। તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન લેવાનું છે। પછી શું હતું તો કે લેટન્સી। તો લેટન્સી એ એકદમ સિમ્પલ વસ્તુ છે ગણવી પણ સિમ્પલ વસ્તુ છે ઓકે। તો લેટન્સી કોને કહેવાય? તો લેટન્સી જે છે એ સેના પર ડિપેન્ડ હોય છે તો કે સ્પીડ ઓફ સ્પિન્ડલ। એટલે કે આપણું જે મોટર આપણું જે પ્લેટર થયું પ્લેટર ઉપર જે આ સ્પિન્ડલ હોય છે આ સ્પિન્ડલ ઉપર જે છે એ સ્પિન્ડલ ની સ્પીડ અને એ જેના પર હોય છે તો કે સ્પિન્ડલ મોટર ઉપર। તો સ્પિન્ડલ ની સ્પીડ જે છે એ સ્પિન્ડલ મોટર ઉપર આધારિત હોય છે એટલે કે જેટલા ફાસ્ટ રોટેશન થશે ફાસ્ટ રોટેશન થશે તો એટલી જે છે એ સ્પીડ સોરી એક્યુરેસી જે છે એ શું થશે ઇન્ક્રીઝ થશે। એટલે આ વસ્તુ સમજવાની છે કે લેટન્સી એટલે શું તો કે સ્પીડ ઓફ સ્પિન્ડલ મોટર એટલે આપણી લેટન્સી જે છે એ સ્પીડ ઓફ સ્પિન્ડલ મોટર ઉપર ડિપેન્ડેડ હોય છે। સ્પિન્ડલ મોટરના રોટેશન જેટલા ફાસ્ટ થશે એટલી જ એક્યુરેસી અને ડેટા સ્ટોરેજ જે છે વધારે થશે ઓકે। એના પછી જે હતું એ હતું શું હતું ટ્રાન્સફર રેટ। ડેટા
ट्रांसफर रेट इतले के स्पीड टू स्टोर द डेटा ऑन लोकेशन इतले के कितनी स्पीड है अने स्पीड इतले के ट्रांसफर स्पीड टू स्टोर द डेटा ऑन अ लोकेशन अथवा तो स्टोर और रिट्राइव तो आज छे एने कहेवाय ट्रांसफर रेट ओके એટલે કે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ડેટા છે એ કેટલા સમયમાં ટ્રાન્સફર થાય છે તો એ જે ઇન્ફોર્મેશન અથવા એ જે સ્પીડ છે એને કહેવાય ટ્રાન્સફર રેટ એટલે કે એક લોકેશન ઉપરથી બીજા લોકેશન ઉપર ડેટાને મૂવ કરતા જે સમય લાગે છે એને ટ્રાન્સફર રેટ તરીકે ઓળખવામાં આવે છે અને ટ્રાન્સફર રેટ જે છે એ બે પ્રકારના છે એક જે છે એ इंटरनल रेट छे अने बीजो जे छे ए एक्सटर्नल रेट छे तो इंटरनल रेट नी अंदर जे छे ए डिस्क सरफेस थी कंट्रोलर सुधी डेटा केटली स्पीड में ट्रांसफर थाय छे ए નો ગણતરી કરવામાં આવે છે જ્યારે એક્સટર્નલ રેટ ની અંદર કંટ્રોલર થી હોસ્ટ સિસ્ટમ સુધી કેટલી સ્પીડ માં ડેટા ટ્રાન્સફર થાય છે એ વસ્તુ ની ગણતરી કરવામાં આવે છે તો ગઈ વખતે જે છે એ આપણે સીક ટાઈમ લેટન્સી અને ટ્રાન્સફર રેટ જે છે જોઈ ગયા હતા હવે આજે જે છે એ આપણે જોવાનું છે ડી આજનો આપણો ટોપિક છે ડીવીડી તો ડીવીડી જે છે એનું ફૂલ ફોર્મ થાય છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ઘણા લોકો આવું પણ કહે છે કે ડિજિટલ સ્ટ્રક્ચર જે છે એ સીડી જેવું જ છે અને ડીવીડી ની અંદર શું હોય છે કે રાઈટ વન્સ રીડ મેન આ જે ફંડા કરો આ ફંડા ઉપર આપણું ડિજિટલ એટલે કે ડીવીડી અથવા તો સીડી કામ કરે છે તો રાઈટ વન્સ રીડ મેન એનો મતલબ શું થાય કે તમારે ડીવીડી કે સીડી તમે એક જ વાર ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગમાં લઈ શકો ખાસ સમજો સીડી કે ડીવીડી તમે એક જ વાર ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગમાં લઈ શકો એકવાર ડેટા સ્ટોર થઈ ગયો આપણી ડીવીડી કે સીડી બર્ન થઈ ગઈ પછી એની અંદર તમે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરી શકો નહીં દાખલા તરીકે તમારી ડીવીડી જે છે એ 4.7 જીબી ની છે અને તમે 500 એમબી નો ડેટા અંદર ભર્યો અને તમે ડીવીડી બર્ન કરી દીધી ઓકે પછી જે છે એ બાકીની જે સ્પેસ વધી 3 જીબી કે 3.5 જીબી તો એની અંદર જે છે એ તમે કોઈ પણ પ્રકારનો ડેટા સ્ટોર કરી શકો નહીં મતલબ કે સીડી હોય કે ડીવીડી હોય તમે એક જ વાર એને રાઈટ કરી શકો હા રીડ તમે બહુ બધી વાર કરી શકો પણ રાઈટ જે છે એ એક જ વાર થશે એટલે કે ડીવીડી ઇઝ વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ રાઈટ વન્સ રીડ
स्टोरेज कैपेसिटी 4.7 जीबी जेटी होय छे इज इक्वल टू 6 सीडी એટલે કે 6 सीडी सीडी मतलब શું सीडी इज इक्वल टू कॉम्पैक्ट डिस्क ओके એટલે કે તમે ડીવીડી ની અંદર 4.7 जीबी નો ડેટા જે છે એ સ્ટોર કરી શકો છો બરોબર અને 4.7 જીબી ઇઝ ઇક્વલ ટુ 6 સીડી એટલે કે 6 સીડી ની અંદર જેટલો ડેટા સ્ટોર થઈ શકે એટલો ડેટા એક ડીવીડી ની અંદર સ્ટોર થઈ શકે છે અને એની સાઈઝ પણ સેમ છે સાઈઝ ઇઝ ઇક્વલ ટુ 120 mm ઓકે એન્ડ થિકનેસ ઇઝ ઇક્વલ ટુ 1.7 mm એટલે કે આપણા સીડી ની જે સાઈઝ હતી 1.120 mm અને થિકનેસ 1.7 mm તો આપણી ડીવીડી જે છે એની સાઈઝ પણ એટલી જ છે પણ ફિલ કે આવે છે તો એના ટ્રેક જે છે એ નજીક નજીક હોય છે ડીવીડી સીડી કરતા ડીવીડી ના ટ્રેક જે છે એકદમ ટાઈટર ટાઈટર મીન્સ કે એકદમ નજીક નજીક હોય છે તો એના રીતે જે છે એ ડેટા જે છે એ વધારે સ્ટોર થઈ શકે છે અને આપણો ડીવીડી ની અંદર જે છે એ શું હોય છે ગ્રેટર એક્યુરેસી વિથ સ્મોલ એરર ડિટેક્શન એટલે કે એક્યુરેસી જે છે એ વધારે છે અને એરર ડિટેક્શન જે છે એ એકદમ ઓછું છે અને આનો મોસ્ટ યુઝ શું થાય છે તો કે ટ્રેક્સ આર ટાઈટર સો યુઝર કેન સ્ટોર લાર્જ ખાસ ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે સીડી અથવા ડીવીડી શેના માટે બનાવવામાં આવી છે અથવા શું સ્ટોર કરવા માટે બનાવવામાં આવી તો એ વસ્તુ આપણે જોઈએ કે એનું પ્રાઇમરી ફંક્શન જે છે એ કયું હતું તો કે ટુ સ્ટોર વિડીયો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક એ જે છે એ વિડીયો સ્ટોર કરવા માટે બનાવવામાં આવી હતી કે અને ડીવીડી ની ઉપર શોર્ટ વેવ લેન્થ હોય is used to create bits હવે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે આપણે ડિસ્ક જે છે એ રીડ અને રાઈટ કરતા હોઈએ છે હવે રાઈટ કરતા હોઈએ તો આપણો ડેટા જે છે એ 0 ઓર 1 ના ફોર્મમાં સ્ટોર થાય છે તો યાદ રાખવાનું કે આપણી ડીવીડી ની અંદર ડેટા જે છે એ લેન્થ એન્ડ બિટ્સ ના ફોર્મમાં જે છે એ ક્રિએટ થાય છે
એટલે કે 0 અને 1 ના ફોર્મમાં ડેટા સ્ટોર થાય છે તો લેન્સ અને પીટ્સ જે છે એ બંનેના ફોર્મમાં જે છે એ આપણો ડેટા સ્ટોર થાય છે લેન્સ અને પીટ્સ જે છે એ કઈ ઇન્ફોર્મેશન કેવી રીતે સ્ટોર કરે છે એ આગળ આપણે ટાઈપ ઓફ ડીવીડી ની અંદર જોવાનું છે પણ એકની વસ્તુ ખાસ યાદ રાખવાની કે આખો જે છે કે ડેટા જનરલી આપણને ખબર છે એ પ્રમાણે 0 1 માં જ કમ્પ્યુટરનો ડેટા બાઈનરીમાં સ્ટોર થાય પણ ડીવીડી ની અંદર લેન્સ અને પીટ્સ ની અંદર જે છે એ ફોર્મ ની અંદર ડેટા સ્ટોર થાય છે હવે શું થાય કે આપણો લેસર જે છે એ એક આ સપોઝ કે આપણી ડીવીડી છે અથવા તો સીડી છે તો એના ઉપર આ જે રીડ એન્ડ રાઈટ હેડ છે આ રીડ એન્ડ રાઈટ હેડ માંથી એક લેસર કિરણ ઉપર છૂટે અને એ સરફેસ ઉપર જે છે એ પીટ્સ એટલે કે ખાડા જે છે એ ક્રિએટ કરે અને એ ખાડા જે છે એ અને જે જગ્યાએ ખાડા ના ક્રિએટ કરે એને કહેવાય લેન્સ અને જે જગ્યાએ પીટ્સ ક્રિએટ કરે ઓકે અથવા તો જે જગ્યાએ ગેપ ક્રિએટ કરે તો એને કહેવાશે પીટ્સ ઓકે એટલે કે આપણો ડેટા જે છે એ સ્ટોર ઇન ફોર્મ ઓફ લેન્સ એન્ડ પીટ્સ એટલે કે લેન્ડ અને પીટ્સ ના ફોર્મમાં આપણો ડેટા જે છે એ સ્ટોર થાય છે અને આની અંદર જે ડેટા જે છે એ ડેટા હંમેશા કેવો સ્ટોર થશે પરમેનન્ટલી ડેટા સ્ટોર થશે ઓકે અને આપણે જે ડીવીડી ની અંદર જે ટ્રેક્સ હોય છે એ ટ્રેક્સ ગેપ જે છે એ 0.74 માઇક્રોન્સ જેટલી હોય છે એટલે કે બે ટ્રેક વચ્ચેનું ગેપ જે છે એ આ બે ટ્રેક વચ્ચેનું ગેપ જે છે એ 0.74 માઇક્રોન્સ જેટલું હોય છે એટલે કે એના પરથી તમે વિચારી શકો છો કે આપણા ટ્રેક જે છે એ કેટલા નજીક નજીક હશે એટલે એના લીધે જે છે એ આપણે વધારે ડેટા જે છે સ્ટોર કરી શકીએ છીએ એટલે કે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે અને જ્યારે આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની થાય તો એ ઇન્ફોર્મેશન માટે જે છે એ લેઝર બીમનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની વેવ લેન્થ જે છે એ શું હશે શોર્ટર હશે ઓકે અને શોર્ટર વેવ લેન્થ હશે એટલે પીટ્સ જે છે એ સૌથી વધુ ક્રિએટ કરી શકશે ઓકે અને ડીવીડી જે છે એનું ઉપરનું લેયર જે છે એ એકદમ ટ્રાન્સલ્યુસેન્ટ ડાય લેયર હોય છે તો આ ટ્રાન્સલ્યુસેન્ટ આ ટ્રાન્સલ્યુસેન્ટ ડાય લેયર ઉપર જ્યારે ઇલેક્ટ્રો બીમ જે છે એ લેઝર બીમ જે છે ફોકસ થશે અને અમુક જે સરફેસ છે એ સરફેસ બાળી નાખશે અને જે સરફેસ બાળી નાખશે એ કહેવાશે પીટ્સ અને જે સરફેસ રહી જશે એને કહેવાશે લેન્સ એટલે કે ટ્રાન્સલ્યુસેન્ટ ડાય લેયર જે ખરું આપણું ડીવીડીનું એના ઉપર જ્યારે રીડ એન્ડ રાઈટ હેડ મૂવ કરતો હશે એ વખતે રીડ એન્ડ રાઈટ હેડ માંથી લેઝર બીમ જે છે એ ટ્રેક્સ ઉપર જે જગ્યાએ પડશે એટલો પોર્શન જે છે એ લેયરનો બર્ન થઈ જશે અને બર્ન થઈ જશે એટલા માટે થઈ અને એ જગ્યાએ જે છે એ પીટ્સ ક્રિએટ થશે અને એવી જ રીતે જે છે એ જે જગ્યાએ પીટ્સમાં બર્ન નહીં થાય એ જગ્યા લેન્સ કહેવાશે અને ઇલેક્ટ્રોબીમથી જે જગ્યા બર્ન થઈ જશે એને કહેવાશે પીટ્સ એટલે આપણે હંમેશા જે છે એ આપણા ડીવીડી ઉપર લેન્સ અને પીટ્સના ફોર્મમાં ડેટા સ્ટોર થાય છે જ્યારે ડેટા સ્ટોર કરવા માટે જે છે એ કોમન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એક સિમ્પલ વસ્તુ આપણે જોઈએ છીએ કે ભાઈ બે જે છે એ ટેકનોલોજી કઈ કઈ યુઝ કરવામાં આવે તો
कैसे होगी पीआईडी पी टाइटल ट्रैक स्पेस अने बीजी मल्टी लेयर कैपेबिलिटी। हवे सौथी पहला तो टाइटल ट्रैक स्पेस आनो मतलब यो थाय के जे आपड़ी जे डीवीडी खरी ए डीवीडी ऊपर जितला नजीक नजीक ट्रैक्स हसे એટલી જે ઇન્ફોર્મેશન જે છે એ વધારે સ્ટોર કરી શકાશે અને બીજું ડીવીડી ના લેયર જેટલા વધારે હશે એટલા લેયર જે છે એ પણ જે છે ડેટા વધારે સ્ટોર કરી શકશે તો અહીંયા જે છે એ મલ્ટી લેયર ની અંદર શું હોય કે એક ડીવીડી ના 4 લેયર હોય ડીવીડી ના જે ઈચ સાઈડ છે એ ઈચ સાઈડ બે બે લેયર હોય